Hello students, hope you all are doing well. See, previously our unit costing no semester 3 and unit number sorry cost accounting no semester 3 and unit number 3 material cost par discuss karta tha about the purchase of material barabar as well as our performance joela. At last we were discussing about the bill cards and receipt and inspection of goods. જેમાં તમને એક વસ્તુનો આઈડિયા આવી ગયો હશે કે ભાઈ કંપનીની અંદર આવું પણ હોય છે. યસ, કંપનીની અંદર રિસીપ્ટ જે છે એનું બી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને ગુડ્સનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવે. રિસીપ્ટ જે છે એનું વેરિફિકેશન કરવામાં આવતું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી તમે જ્યારે એક લેવલે ઓડિટિંગ નામનો સબ્જેક્ટ ભણશો ને, કંપની ઓડિટ બરાબર એ નામનો સબ્જેક્ટ તમે ભણશો ને, ત્યારે તમને આઈડિયા આવશે કે આવી રિસીપ્ટ કે રસીદોનું શું ઇમ્પોર્ટન્સ હોય છે. ફાઇન, સો એ પર્સપેક્ટિવથી તમારે રિસીપ્ટની ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ જે છે એના ઉપર ફોકસ કરેલું છે એનું કંઈ બરાબર. નેક્સ્ટ પાર્ટ તરીકે આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી સ્ટોર કીપિંગ. સ્ટોર કીપિંગમાં આપણે એક વસ્તુ એ જોઈ લીધી કે ભાઈ કેવી રીતે જે છે કંપની પર્ટિક્યુલરલી કરતી હોય છે. એમાં આપણે ચાર પોઈન્ટ્સ જે છે ડિસ્કસ કરેલા કે ભાઈ એક સ્ટોર કીપર એક સ્કિલ્ડ પર્સન જે છે એને અપોઇન્ટ કરવામાં આવે અને એ વ્યક્તિને સ્ટોર કીપર તરીકે જે છે એ હેન્ડલર સ્ટોરના હેન્ડલર તરીકે જે છે એ મૂકવામાં આવે. એ વ્યક્તિનું કામ શું હોય તો કે સ્ટોર લેજર જે છે એ બનાવવાનું, એની અંદર દરેક વસ્તુ રેકોર્ડ કરવાની બરાબર, અમુક ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરવાના, એ ડોક્યુમેન્ટ્સ જે છે એને લેજરમાં ચડાવવાના, એની પાસે જે ડોક્યુમેન્ટ્સ રિસીવ થયા હોય એને ફાઇન. સો એ કામકાજ સ્ટોર કીપરનું છે ને એ કામકાજ આની અંદર આપવામાં આવેલું છે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે લેઆઉટ ઓફ સ્ટોર્સ, એ વસ્તુ પણ આપણે ડિસ્કસ કરી લીધી કે કેવી રીતે સ્ટોર્સનું લેઆઉટ જે છે એને એ લોકો મેન્ટેન કરતા હોય છે. ફાઇન, નેક્સ્ટ આપણે જોયું કે પ્રિપેરિંગ બિલ કાર્ડ્સ, બિલ કાર્ડ્સ જે છે એને કેવી રીતે પ્રિપેર કરવાના અને શું કામ કરવામાં છે ને, લેજર સ્ટોર લેજર ફોલિયો નંબર જે છે એનો શું પર્ટિક્યુલરની એનો શું જે છે એ રોલ હોય છે. ફાઇન, નેક્સ્ટ આપણે જોયું કે સ્ટોર્સ ઓફ બલ્કી મટીરિયલ, બલ્કી મટીરિયલ જે છે એવું એવી કોઈ વસ્તુ હોય છે કે જે જથ્થાબંધ આવેલી હોય અથવા તો એવું કોઈ મટીરિયલ છે કે જેને તમારે મેનેજ કરવાની જરૂરિયાત પડે તો એને તમે કેમ મેનેજ કરશો, કેવી રીતે સ્ટોરની અંદર એના માટે સ્પેસ બનાવશો. ફાઇન, સો એ એક વસ્તુ તમને આની અંદર આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે મિકેનિકલ ડિવાઇસીસ ટુ બી યુઝ બરાબર, મિકેનિકલ ડિવાઇસીસ જે છે એનો યુઝ કરવામાં આવે છે અલગ અલગ વેઝની અંદર. તો એ મિકેનિકલ ડિવાઇસને કેમ એ લોકો યુઝ કરતા, ઘણી વખત માલ માટે યુઝ કરતા હોય બરાબર, કંપની અંદર ઘણી વખત માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા પણ આવા મિકેનિકલ ડિવાઇસીસનો યુઝ કરવામાં આવતો હોય છે અને એના ઉપર કંપની જે છે એ એક્સપેન્સીસ કરે, કારણ કે તમને ઇઝીનેસ રહે ને, તમને કોઈ વસ્તુ જે છે એ કરવાની ઇઝીનેસ રહે. ફાઇન, સો એટલા માટે જે છે એ ડિવાઇસીસ જે છે એનો યુઝ કરવામાં આવે. સો પર્ટિક્યુલર એ મેનરની અંદર તમને એ વસ્તુઓ જે છે એ કીધેલી છે. નેક્સ્ટ કીધું છે કે સબ સ્ટોર્સ, સી આના માટે કદાચ તમને આઈડિયા નહીં હોય વોટ ઇઝ ધી પર્પઝ બિહાઇન્ડ ધીસ કાઇન્ડ ઓફ સબ સ્ટોર્સ. તો સબ સ્ટોર્સ જે છે એ એટલા માટે મેન્ટેન કરવામાં આવતા હોય છે કંપનીઝની અંદર કે એ સબ સ્ટોર્સની અંદર તમે અમુક એવી વસ્તુઓ મૂકી શકો કે જે તમારે અત્યારે નીડ ના હોય, જે મટીરિયલ પહેલાં જોઈએ છે ને એને તમે પહેલાં જે છે એ સ્ટોર્સની અંદર વિઝિબલી રાખશો, જેની રિક્વાયરમેન્ટ અત્યારે નથી કે જે પછી તમે મૂકો તો ચાલે એમ છે બરાબર, એ વસ્તુને સબ સ્ટોર્સની અંદર મૂકવામાં આવે છે કે એને ત્યાં જે છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ફાઇન, દરેક કંપનીની અંદર આવા નાના નાના સબ સ્ટોર્સ જે છે એ હોય પર્ટિક્યુલર, જેની અંદર અમુક વસ્તુઓ જે છે કે અમુક માલ જે છે મૂકવામાં આવે. તમને ખ્યાલ હોય તો તમે ક્યારેક એક નોર્મલ તમને એક્ઝામ્પલ આપો, તમે સ્ટેશનરી એરિયા હોય તો તમે એવી કોઈ વસ્તુ માંગો કે જે નોર્મલ યુઝ ન થતી હોય તો એ લોકો શું કરે ખબર છે, એ લોકો આમ અંદર જે છે ને એ સ્ટોરના છેલ્લે ગોતવા જાય. શું કામ? કારણ કે એનો સબ સ્ટોર્સનો પાર્ટ છે, એ લોકો જે વસ્તુ રોજબરોજ વેચાતી હોય ને એને જ આગળ રાખતા હોય, બાકી બધી વસ્તુ જે છે એના સબ સ્ટોર્સની અંદર પડેલી હોય અને એ ક્યારેક ઓકેઝનલી કોઈ વ્યક્તિ માંગે છે તો એને આપવામાં આવે છે. ધેટ્સ ઇટ. ફાઇન, સો ધીસ ઇઝ ધી પર્પઝ અને એ પર્પઝથી જે છે આ વસ્તુને એ લોકોએ ડિસ્કસ કરેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે નો એન્ટ્રી ઓફ અનઓથોરાઇઝડ પર્સન ઇન ટુ ધી સ્ટોર. આ સ્ટોર હોય ને એની અંદર કોઈ પણ અનઓથોરાઇઝ પર્સનને જવા દેવામાં ન આવે. તમે ઘણી વખત જોયું કે કઈ કઈ જગ્યાએ તમે વસ્તુ લેવા જાઓ તો એ લોકો એમ કે તમે ઊભા રહ્યો, અમે હમણાં ગોતીને
એક તો પહેલી વસ્તુ કે તમે કસ્ટમર છો, બીજી વસ્તુ એ હોય કે ઘણી વખત એ લોકો છે ને બીજા કોઈ પણ પર્સનને, ઓથોરાઇઝ પર્સન સિવાય બીજા કોઈ પણ વ્યક્તિને અંદર આવવા જ નો દેતા. નો નીડ ટુ પર્ટિક્યુલર ગો ઓન ધેટ પાર્ટ, બરાબર. કોઈ જરૂરિયાત જ નથી હોતી કે એ જગ્યાએ જાય અને એ જગ્યાએ જઈને લોકો જે છે એને અમુક મેનર્સ, અમુક મેનરની અંદર લોકોને જે છે એ તમે આવવા દો. ફાઇન, સો એ પર્પઝથી આપેલું છે કે નો એન્ટ્રી ફોર ધી અનઓથોરાઇઝડ પર્સન. અનઓથોરાઇઝ પર્સન જે છે એના માટે કોઈ એન્ટ્રી હોતી નથી. ફાઇન, એની એ લોકોને આવવા દેવામાં આવતા આવતા નથી. નેક્સ્ટ તમને કીધું છે ઇશ્યુ ઓફ મટીરિયલ. સ્ટોરકીપર વ્યક્તિનું કામ હોય છે કે કેવી રીતે મટીરિયલ્સ છે એને ઇશ્યુ કરવું, બરાબર. તમે લીફો ફીફોની અંદર આ કન્સેપ્ટ કદાચ ભણેલા હશો, ઇશ્યુઅન્સ ઓફ મટીરિયલની. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે વસ્તુ માની લો કે પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ બગડી જાય એવી હોય, બરાબર, તો એ વસ્તુ જે છે એમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટનો કન્સેપ્ટ લાગુ પડતો હોય. જ્યારે જે વસ્તુ નોન પેરિશેબલ હોય કે બગડી જાય એવી ન હોય, થોડાક ટાઈમ પીરિયડ સુધી ટકી શકે એવી હોય, એમાં લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટનો કન્સેપ્ટ જે છે તમે અપનાવી શકો છો. ફાઇન, સો એમાં ઇશ્યુ કરવામાં આવે, દરેક વખતે મટીરિયલની ક્વોન્ટિટી ઇશ્યુ કરવામાં આવે, તમે જોતા હોય કે ભાઈ આજે આપણે પર્ટિક્યુલર આ 15 દિવસની અંદર 10,000 યુનિટ બનાવવાના છે, તો આજના દિવસનું મટીરિયલ આ ઇશ્યુ કરવામાં આવશે, બીજા દિવસે આટલું મટીરિયલ ઇશ્યુ કરવામાં આવશે. આવું તમે જોતા હતા યશોર કહ્યું કે ભાઈ આટલા યુનિટ્સ ઇશ્યુ કર્યા મટીરિયલને, આટલા યુનિટ્સ ઇશ્યુ કર્યા મટીરિયલને, આવું તમે જોતા હતા. તો આના ઉપરથી તમને આઈડિયા આવે કે ભાઈ ઇશ્યુ કરવામાં આવે છે મટીરિયલ ટાઈમ બાય ટાઈમ, ડે બાય ડે, ડે બાય ડે. ફાઇન, સો એ વસ્તુ કીધેલી છે. નેક્સ્ટ તમને કીધું છે પેરિશેબલ આઇટમ્સ, બગડી જાય એવી વસ્તુ, બરાબર. પેરિશેબલ આઇટમ્સ એટલે કે બગડી જાય એવી વસ્તુઓ, બગડી જાય એવી વસ્તુઓમાં તમે તમામ પ્રકારના ડે ટુ ડે લાઈફમાં યુઝ થતા ખાદ્ય પદાર્થોને લઈ શકો છો. ફાઇન, તો બગડી જાય એવી વસ્તુઓનું મેનેજમેન્ટ હકીકત અઘરું હોય, કારણ કે ઓલી વસ્તુ તો આવે છે, તમે એને રાખી શકો છો ગોડાઉનની અંદર, અને એ વસ્તુ જે છે ને થોડી થોડાક ટાઈમ પીરિયડ સુધી ગોડાઉનની અંદર રાખ્યા પછી બી તમે આગળ એને મોકલી શકો છો. ફાઇન, જ્યારે પેરિશેબલ આઇટમનું મેનેજમેન્ટ તમારે ઇમિડિયેટ કરવું પડે, તરત જ દરેક વસ્તુઓ થઈ જવી જોઈએ. ફાઇન, સો એ મેનની અંદર કીધેલું છે પેરિશેબલ આઇટમ્સ. નેક્સ્ટ તમને કીધું છે ડિટરમાઇનિંગ વેરિયસ સ્ટોક લેવલ, બરાબર. અલગ અલગ પ્રકારના સ્ટોક લેવલ્સ જે છે એ તમારે ડિટરમાઇન કરવાનું, અને દરેક લેવલને તમે અલગ અલગ વસ્તુઓ જે છે ને એને કંપનીની અંદર આવવા દેતા હશો, યસ ઓર નો. તો તમારે જોવું પડે કે આના માટે કેટલો સ્ટોક રાખી મૂકવો છે, આ વસ્તુ માટે કેટલો સ્ટોક રાખવાનો છે, કારણ કે એક વસ્તુ બનાવે તમારે ઘણા બધા મટીરિયલની જરૂરિયાત પડતી હોય, એક જ મટીરિયલથી વસ્તુ ન બને કંઈ. આજે તમારે માની લો કે કોઈ એવી તમે પ્રોડક્ટ બનાવો છો કે ભાઈ ફૂડ પ્રોડક્ટ છે, કે પછી હેર કેર છે, હેલ્થ કેર છે, એવી તમે કોઈ બી પ્રોડક્ટ બનાવો છો, તો આવી પ્રોડક્ટ જે છે એની અંદર તો તમારે કેટલા બધા કેમિકલ્સ, કેટલી બધી વસ્તુઓ નાખવાની હોય. તો દરેક વસ્તુનો સ્ટોક છે ને એ ડિટરમાઇન કરવાનું કામ સ્ટોર કીપરનું છે. ઇટ ઇઝ ધ ટાસ્ક ઓફ સ્ટોર કીપિંગ, બરાબર. તો એ કામ સ્ટોર કીપરનું છે. ફાઇન, સો એ પર્પઝથી તમને જે છે એ આપેલું છે. નેક્સ્ટ છે ને તમને બે નમૂના જ આપ્યા છે, મટીરિયલ રિક્વિઝિશન અને મટીરિયલ ટ્રાન્સફર નોટ્સ. આ બંને વસ્તુ આપણે જોઈએ, બટ પહેલાં અહીંયા હું તમને એ ડિસ્કસ કરાવી દઉં છું કે કેવી રીતે જે છે એ વસ્તુનું પર્ટિક્યુલર મેનરની અંદર કામકાજ કરવામાં આવે છે. ફાઇન, અને કેવી રીતે જે છે એ આ મટીરિયલ ટ્રાન્સફરનો કે મટીરિયલ રિક્વિઝિશન જે છે એનો રોલ હોય છે. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પહેલાં તમને ડિટેલ સમજાવું છું ને પછી પ્રોફોર્મા જે છે એ ડિસ્કસ કરશું. ફાઇન, લેટ અસ ડિસ્કસ ઓન ધી પાર્ટ ઓફ ઇશ્યુ ઓફ મટીરિયલ. ઇશ્યુ મટીરિયલ ઇશ્યુ કરવાનું હોય, બરાબર, તો એ વસ્તુ જે છે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય, કારણ કે તમે જે છે એ સ્ટોક ડિટર્મિનેશન ઉપર પણ કામ કરતા હોય. અને આ જે વસ્તુ છે ને મટીરિયલ રિક્વિઝિશન જે છે ને એ ઓથોરાઇઝ સિગ્નેચરી કે ઓથોરાઇઝ પર્સન સિવાય ક્યારેય પણ ઇશ્યુ કરવામાં આવતું નથી, બરાબર. એટલે કે તમે સ્ટોર કીપર છો ને સ્ટોર કીપરની સાથે બીજો કોઈ ઓથોરાઇઝ સિગ્નેચરી છે એવો કોઈ વ્યક્તિ જે છે કે જેની સિગ્નેચર સિવાય આ વસ્તુ આગળ ન જાય, તો એના સિવાય આ ઓથોરાઇઝ રિક્વિઝિશન જે છે એનું માની લો કે કોઈ ઇમ્પોર્ટન્સ નથી રહેતું. તો ઇશ્યુ બાય ઓથોરાઇઝડ રિક્વિઝિશન,
પહેલાં જે છે એ આ મટીરિયલ એક્વિઝિશન ડોક્યુમેન્ટ જે છે બનાવવામાં આવે છે, દેન દરેક લોકો જે છે એની સિગ્નેચર લેવામાં આવે, પરચેઝ મેનેજર છે કે પરચેઝ ઓફિસર છે એની સિગ્નેચર લેવામાં આવે છે. એની સિગ્નેચર લીધા પછી તમે જે છે એ આગળ એ ડોક્યુમેન્ટ એક વખત રિસીવ થયું એની ઉપર સિગ્નેચર થઈ ગઈ પછી તમે માલ ઇસ્યુ કરી શકશો તમે બહારના, એટલે કે તમારા પ્રોડક્શન હાઉસની અંદર. ફાઇન, આ બધું કરવું જરૂરી છે. શું કામ જરૂરી છે? કારણ કે ઘણી વખત કંપનીમાં એવા કેસ બનેલા છે કે બારંવાર માલ વેચાઈ ગયો અને કંપનીવાળાને ખબર નહીં, બારંવાર માલ વેચાઈ ગયો છે કંપનીવાળાને ખબર હોતી નથી. આવા કેસીસ બનતા હોય છે, આવી સિચ્યુએશન પણ ઊભી થતી હોય છે. ફાઇન, સો એક ઓથોરાઇઝ સિગ્નેચરી કે એક એવો વ્યક્તિ કે જે કાં તો સ્ટોર કીપર છે, કાં તમારો પરચેઝ મેનેજર છે, કે કાં તો પરચેઝ ઓફિસર છે, એ વ્યક્તિ જ ઓથોરાઇઝ હોય. અહીંયા તમને એ પણ કહી દીધું કે એ કામ સ્ટોર કીપરનું છે, યસરનું બરાબર, તો ઇસ્યુ ઓફ મટીરિયલનું કામ જો એનું છે તો અહીંયા એની જ સિગ્નેચર આવશે. ફાઇન, સો એ એક વેની અંદર તમને આપેલું છે કે ભાઈ ઓથોરાઇઝ રિક્વિઝિશનના બેઝિસ ઉપર જ તમારે એને ઇસ્યુ કરવાનું છે, અધરવાઇઝ માલ મોકલવો નહીં ક્યાંય પણ. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે કે ભાઈ એ વ્યક્તિ જો સાઇન કરી આપે તો તમારે મોકલવું. નેક્સ્ટ તમને કીધું છે સ્ટોર્સ ડેબિટ નોટ ફોર મટીરિયલ રિટર્ન. તમને એમ થાય મેડમ સ્ટોરની ડેબિટ નોટ એ બી મટીરિયલ રિટર્ન માટે? યસ. સી, ઘણી વખત કંપનીની અંદર એવી સિચ્યુએશન બનતી હોય છે કે મટીરિયલ ઇસ્યુ કર્યું બરાબર, કે એવું મટીરિયલ ઇસ્યુ કર્યું કે જેની રિક્વાયરમેન્ટ હતી, બટ ક્યારેક મટીરિયલ વધારે પડતું ઇસ્યુ થઈ જાય છે કે ક્યારેક એવી સિચ્યુએશન બને છે કે એ મટીરિયલની યુઝફુલનેસ નથી હોતી, કે મટીરિયલ થોડુંક ડિફેક્ટિવ નીકળે છે, તો પછી જે છે ને એ એક ડેબિટ નોટ બનાવવામાં આવે અને એ મટીરિયલ પાછું દઈ દેવામાં આવે. કોને? તો કે સ્ટોરમાં, બરાબર ને? જે સ્ટોર્સમાંથી તમને મટીરિયલ મળેલું હતું, જે ઓથોરાઇઝ સિગ્નેચર એ તમને મટીરિયલ આપેલું હતું, એને તમે પાછું દઈ દઉં અને કહી દો કે આ મટીરિયલ જે છે એની જરૂરિયાત નથી હવે, બરાબર. કાં તો એ પર્સપેક્ટિવ છે કે કાં તો એક્સેસ મટીરિયલ ઇસ્યુ થયું છે ભૂલથી, અથવા તો એવી સિચ્યુએશન બનેલી છે કે જ્યાં મટીરિયલની અંદર ડિફેક્ટ્સ આવે છે, તો આ ટાઈમ પિરિયડની અંદર જે છે એ પર્ટિક્યુલર મેનરમાં તમારે જે છે ડેબિટ નોટ ઇસ્યુ કરી અને માલ જે છે રિટર્ન કરી દે, માલ જે છે પાછો દઈ દેવાનો, મોકલાઈ દેવાનો. વાત થઈ કે પૂરી, બરાબર. તો જે કંઈ બી છે મટીરિયલ તમે રિટર્ન કરી દો એ લોકોને, તો એની આઈડિયા આવે ને કે ભાઈ આટલા મટીરિયલની દરેક વખતે જરૂરિયાત નથી હોતી, વી ડોન્ટ ધીસ મચ મટીરિયલ. ફાઇન, અને નેક્સ્ટ તમને કીધું છે મટીરિયલ ટ્રાન્સફર નોટ. સી, એક વસ્તુ તમને કીધું કે મટીરિયલ ટ્રાન્સફર નોટ શું કામ બનાવવામાં આવે છે, તો કે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા જોબ વર્કની અંદર મોકલવામાં આવે ત્યારે મટીરિયલ ટ્રાન્સફર નોટ બને છે, બરાબર. બહુ કોમન એવા ફિનોમિના છે કંપનીની અંદર કે જ્યાં પર્ટિક્યુલર મેનરની અંદર તમે કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં મટીરિયલ ટ્રાન્સફર કરો છો, ઓર એલ્સ યુ આર પર્ટિક્યુલરલી ગિવિંગ ઇટ ટુ ધી અધર જોબ, તમે કોઈ બીજી જોબ જે છે એના ઉપર એ લોકોને જે છે એ ટ્રાન્સફર કરી આપું છું, ધેન પર્ટિક્યુલર તમારે મટીરિયલ ટ્રાન્સફર નોટ બનાવવી પડે, બરાબર. તો એ વસ્તુ જે છે એ પર્પઝ અહીંયા સોલ્વ થાય છે એ વસ્તુનું. સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે. લેટ અસ ડિસ્કસ ધી પ્રોફોર્મા ઓફ મટીરિયલ રિક્વિઝિશન. મટીરિયલ રિક્વિઝિશન શું કામ કરવામાં આવે છે એ મેં તમને સ્પેસિફાઈ કરી દીધું. નાવ આપણે ડિસ્કસ કરીએ એનો પ્રોફોર્મા, જોઈ લઈએ કે કેવી રીતે બનાવવામાં આવે છે મટીરિયલ રિક્વિઝિશન. અહીંયા નંબર બરાબર, જે કોઈ પણ મટીરિયલ રિક્વિઝિશન ડોક્યુમેન્ટનો નેક્સ્ટ નંબર હોય છે એ ડેટ, કઈ તારીખે જે છે એ પર્ટિક્યુલરલી બનાવવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓબ્વિયો કાં તો સ્ટોર કીપિંગ ડિપાર્ટમેન્ટ હશે ઓર એઝ પરચેઝ ડિપાર્ટમેન્ટ, બરાબર. તો ઓબ્વિયસલી એ ડિપાર્ટમેન્ટનું નામ અહીંયા લખવાનું રહેશે. દેન કમ્સ ટુ જોબ નંબર, બરાબર, કે કેટલામાં નંબરનું આ જોબ છે, કે કેટલામાં નંબર માટે, કેટલામાં પર્ટિક્યુલર મટીરિયલ રિક્વિઝિશન માટે તમે જે છે એ આ વસ્તુને ઇસ્યુ કરેલી છે. ફાઇન, સો એ જોબ નંબર લખવામાં આવે છે. દેન કમ્સ ટુ જોબ લેજર ફોલ્યો. ઓબ્વિયસલી જેવી રીતે દરેક વસ્તુનું લેજર ફોલ્યો હોય ને, જોબ ડિપાર્ટમેન્ટનો એક લેજર ફોલ્યો નંબર, બરાબર. સો જોબ વર્ક માટે તમે મોકલેલી છે કે જોબનો કોઈ નંબર છે તો એ લેજરની અંદર જે છે એ મૂકવામાં આવેલો છે, કે નંબર રેકોર્ડ કરવામાં આવેલો છે. સો ફોર્મ લેજર ફોલ્યો નંબર જે છે ત્યાં લખવાનો હોય. ધેન કમ્સ ટુ બિન કાર્ડ. બિન કાર્ડનો નંબર લખવાનો હશે અથવા તો બિનનો નંબર, બરાબર, કે જ્યાંથી તમારે મટીરિયલ જોઈએ છે એકચ્યુઅલ વેની અંદર. ફાઇન,
सो बिन कार्ड अथवा तो बिन नंबर जो है अहीं लखवामां आवशे क्वांटिटी पहले तमारे दे देवानी साइज वेइट नंबर बराबर अथवा तो वेइट जे छे एक तमारे जेटला टन्स के केजीस नी अंदर जोतुं होय ए डिस्क्रिप्शन के आ माल जोईए छे सिम्बोल इफ इन एनी केस देन कम्स टू स्ट्रॉस फाइन देन लेजर नी अंदर कोई डिटेल नाखवानी होय तो ए रेट अहीं आ वस्तु अलग थी आपेली छे अदरवाइज होती नथी बट अमाउंट फाइन नॉर्मली जे छे टोटल अमाउंट ना बेसिस उपर ज ए लोको आ वस्तु ने आ वस्तु पर फोकस करता होय छे फाइन सो टोटल अमाउंट जे छे ए अहीं लखवामां आवशे ऑथोराइज्ड बाय जे व्यक्ति ऑथोराइज सिग्नेचर ही होय वेधर इट इज द परचेस ऑफिसर ओर इट इज द परचेस मैनेजर तो एनुं नाम अहीं लखवानुं आवे छे देन कम्स टू स्टोर कीपर साइन जे व्यक्ति स्टोर कीपर तरीके कामकाज करतो होय अने जे व्यक्तिनुं आ मटेरियल रिक्विजिशन नी अंदर जे छे जोवानुं होय के भाई चलो अपने आ डॉक्यूमेंट रिसीव थयुं छे तो स्टोर कीपर नी सिग्नेचर रिसीव्ड बाय ऑब्वियसली अहीं पर स्टोर कीपर नी सिग्नेचर आवे बराबर एने तमे आ बधी वस्तुओ मोकलो छो सो रिसीव्ड बाय स्टोर कीपर अने चेक्ड बाय आमां पण का तो परचेस ऑफिसर जो अवेलेबल होय तो नहीं तो स्टोर कीपर नी साइन आवशे फाइन सो दिस इज द ऑल अबाउट मटेरियल रिक्विजिशन लेट अस फोकस ऑन टू द मटेरियल ट्रांसफर नोट बराबर आवुं दरेक वखते नथी होतुं एक्सेप्शनल केस नी अंदर मटेरियल ट्रांसफर नोट होय छे ए भी तमे जो बीजा कोई डिपार्टमेंट नी अंदर ट्रांसफर करता होय छो तो ए केस में ओर एल्स के पछी तमे कोई जॉब वर्क माटे मोकलता होय तो ए केस नी अंदर फाइन सो बे केस नी अंदर अने आ भी बहु एक्सेप्शनल वस्तु छे नॉर्मली बिजनेस कोर्स नी अंदर आ वस्तु बनावामां नथी आवती सो लेट अस फोकस ऑन टू देट पार्ट के कई कई वस्तु एनी अंदर कंसिडर करवामां आवे छे मटेरियल ट्रांसफर नोट नी अंदर नंबर बराबर ऑब्वियसली डॉक्यूमेंट जे छे एनो नंबर देन कम्स टू डेट जे डेटना मटेरियल तमे ट्रांसफर करेलू होय ए इश्यूइंग डिपार्टमेंट तमे जो इश्यूइंग डिपार्टमेंट छो तो बराबर अने सामेवाळी जो डिपार्टमेंट हशे तो तमे रिसीविंग डिपार्टमेंट बनशो फाइन सो इश्यूइंग डिपार्टमेंटनुं नाम रिसीविंग डिपार्टमेंट जे डिपार्टमेंट रिसीव करशे ऑब्वियसली जे डिपार्टमेंटने तमे आपो छो ए बराबर सो रिसीविंग डिपार्टमेंट नाम देन यू हैव टू स्पेसिफाई द क्वांटिटी डिस्क्रिप्शन कोड नंबर इफ इन एनी केस बराबर दरेक कंपनी अंदर कोड नंबर नहीं होता सो कोड नंबर इफ इट इज न्यूमेरिकल आल्फाबेटिकल और आल्फा न्यूमेरिकल फाइन सो जे कोई पण कोड हो कोड तमारे स्पेसिफाई कर देवानो छे रेट ए वस्तु नो पर यूनिट रेट टोटल अमाउंट नी अंदर केटली वस्तु तमने पड़ी छे ए अने एट लास्ट रिमार्क्स इफ एनी बराबर रिमार्क्स कोई हो भाई आ वस्तु जे छे अमे आ कारण थी अहीं ट्रांसफर करीए छे के आ जॉब वर्क माटे ट्रांसफर करीए छे ए बधी वस्तु लखवानी होय तो रिमार्क्स फाइन एट लास्ट तमने सिग्नेचर्स आपेला छे कोण कोण लोको सिग्नेचर करशे एक वस्तु कही दऊं के आनी अंदर खाली बे जणा सिग्नेचर करता होय बराबर पहला तमने आपेलुं छे ऑथोराइज्ड बाय एटले जे डिपार्टमेंट नो ऑथोराइज्ड पर्सन हशे सी आमां कोई पण होई शके इट केन बी फ्रॉम जॉब वर्क डिपार्टमेंट टू परचेस टू द जॉब वर्क डिपार्टमेंट तो पछी ए जे कोई पण ऑथोराइज सिग्नेचर ए डिपार्टमेंट नो मेन व्यक्ति होय एनी सिग्नेचर ट्रांसफरर बराबर तो एमां भी इन सिग्नेचर आवशे ऑब्वियसली एंड देन कम्स टू रिसीव्ड बाय रिसीव्ड बाय नी अंदर जे कोई व्यक्ति सामेना डिपार्टमेंट नी अंदर रिसीव करे छे एने करवानी होय आपणे करवानी होय नहीं कैलक्युलेशन्स बाय एटले आ कैलक्युलेशन कोणे करेलुं होय तो के आ व्यक्ति के जेणे आ मटेरियल ट्रांसफर नोट इश्यू करेली छे फाइन सो कैलक्युलेशन्स बाय एमां ऑब्वियसली का तो परचेस ऑफिसर ओन एल्स के ऑथोराइज सिग्नेचर जे कोई पण व्यक्ति होय एनी साइन फाइन देन कम्स टू स्टोर्स लेजर बाय ऑब्वियसली आनी अंदर स्टोर कीपर नी साइन आवशे फाइन एंड जॉब लेजर बाय एटले सामेवाळी डिपार्टमेंट जॉब डिपार्टमेंट जे कोई पण रिसीव करतो हशे ए सो त्रण लोकोनी अल्टिमेटली साइन होय एक तो परचेस ऑफिसर हशे का तो ए जे कोई पण डिपार्टमेंट ऑथोराइज सिग्नेचर देन रिसीव्ड डिपार्टमेंट वाळो व्यक्ति अने जॉब जे कोई पण कीपर जे छे बराबर स्टोर कीपर एनी सिग्नेचर पर्टिक्युलर आ सेशन माटे अहीं सुधी राखी आपणे इश्यूज ऑफ मटेरियल जे छे एना माटे डिस्कशन करी लीधुं फाइन पर्टिक्युलर आ सेशन माटे अहीं सुधी राखी बाकीनुं जे कंई पण छे परपेचुअल इन्वेंटरी अने पीरियोडिकल ए कमिंग सेशन्सनी अंदर डिस्कस करशुं थैंक यू सो मच